हेलो स्टूडेंट, आज हम गुजराती में पार्ट थ्री चैप्टर नंबर फोर का पार्ट थ्री वो पढ़ेंगे। ठीक है, रेडी हो गए नोट पेंसिल लेके? ओके, तो आपने पार्ट चार मा जमणवार પાઠનું નામ છે એમાં આપણે જોયું કે ગાય છે, એ ગાય જમણવારનું આયોજન કરે છે, એમાં તેના મિત્રો છે જે પ્રાણીઓને પક્ષીઓ છે એમને બોલાવે છે। શું કરવા? જમવા, જમવા માટે બોલાવે છે અને કહે છે કે તમે બધા જે જેના મિત્રો છે એમને જમવાના આયોજન કરે, એમાં આયોજનમાં ખીર બનાવે છે અને બધાને તેડાવે છે કે મારા ઘરે આવજો। આ જ રીતે બધા જ પ્રાણીઓ એક એક કરીને બધા મારા પરથી ક્યાં આવે છે? ગાયના ત્યાં। તો ત્યાં ગાય મંડપ પણ બાંધેલો છે, કારણ કે એને કે મહેમાન આવે છે તો એને જમણવાનું આયોજન કર્યું હતું એટલે આયોજનમાં એને મંડપ બાંધ્યો છે, બેઠવા બેસવા માટે પતંગો પાથરી છે, પછી જમવામાં ખીર બનાવી છે, વાસણો લાવ્યા છે, તો આ બધાનું આયોજન એને કરેલું છે। તો બધા જ મિત્રો એને ત્યાં જમવા આવે છે, જમવા આવે છે પછી વારા ફરતી બધાને કહે છે કે ઝટપટ તમે બધા આ પતંગ ઉપર બેસી જાઓ, કે પતંગનું આસન બનાવ્યું છે તો પતંગ ઉપર બેસાડી દે છે અને પછી બેસને કહે છે કે તું વાસણ ગોઠવી દે બધાને આપતો અને હું રસોડામાંથી ખીર લઈને આવું છું। તો ભેંસ વાસણ ગોઠવે છે પણ એને ખબર નથી કે કયું વાસણ કોને આપવું, તો એ તો બિંદાસ જેમ તેમ વાસણો આપી દે છે। હવે કોનું, હવે જે છે ઊંટનું મોઢું વાટકીમાં જાય ન જાય એવી રીતે આડાવાળા વાસણ મૂકી દે છે। હવે રસોડામાંથી ખીર લઈને પાછી ગાય આવે છે, જોવે છે એ તો એકદમ ચમકે છે કે આ શું, પછી કે અરે બેન ભેંસ તે આ શું કર્યું, આવી રીતે વાસણ ગોઠવ્યા ઊંટનું મોં બાટકીમાં કઈ રીતે જશે, કઈ રીતે ખાશે? તો એ જ રીતે એને કહ્યું કે ઊંટ ખાઈ શકશે એમ નહીં, આવી રીતે તે બધા જ વાસણો આડાવાળા ગોઠવ્યા છે તો તું બધા જ વાસણો સરસ રીતે ગોઠવી નાખ અને હું તને મદદ કરું, કહું એમ તું સરસ રીતે ગોઠવી દે। પછી આ રીતે ભેંસ ગાયના કહેવા પ્રમાણે સરસ સારી રીતે વાસણો બધા ફરી બધાને આપી દે છે અને બધા સરસ રીતે ખીર ખાય, ખુશ થઈ અને પોતાના ઘરે જાય છે અને સરસ રીતે રહેવા લાગે છે। તો આપણે આ સમજ્યા, આગળ પછી હવે જોઈએ કે એના પ્રશ્નોના ઉત્તર, મેં ચાર પ્રશ્નોના ઉત્તર તમને સમજાવ્યા હતા અને કયા હતા, હવે આગળના આપણે જોઈશું અને તમે સાથે લખતા પણ રહેજો। તો છે આપણે ચાર પ્રશ્નો સુધી જોયું હતું, આ પાંચમો પ્રશ્ન છે કે બિલાડી કેવી રીતે આવી, બિલાડી છે એ કેવી રીતે આવી, બોલો સમજાવ્યું ને મેં, બિલાડીને બની ખણીને આવ્યા, બિલાડી કઈ રીતે આવી, બની ખણીને આવી, તો આપણે લખીશું બિલાડી બની ખણી પછી આપણે જોઈએ કે હાથી કેવી રીતે આવે, હાથી આવે છે જમવા માટે એ કેવી રીતે આવે છે, તો ધમધમ કરવું, કેવી રીતે ધમધમ કરવું, તો લખીએ હાથી કેવી રીતે આવે છે, ધમધમ કરતો, ઊંટ કેવી રીતે ચાલતું હતું, હવે ઊંટ છે એ કેવી રીતે ચાલે, ઊંટ કેવી રીતે ચાલતું હતું, તો ઊંટ લાંબા ડગલે ચાલતું હતું, ઊંટ લાંબા ડગલે ચાલતું હતું, તો આપણે લખીશું પછી આપણે જોઈએ
કે લાંબી ડોકે કોણ આવે લાંબી ડોકે કોણ આવે કોની લાંબી ડોક હોય તો બગલાની તો લાંબી ડોકે બગલો આવે તો આપણે લખીશું લાંબી ડોકે બગલો આવે બરાબર ને લાંબી ડોકે કોણ આવે તો લાંબી ડોકે બગલો આવે પછી આપણે જોઈએ કે છેલ્લે કાગડા સાથે કોણ આવ્યું છેલ્લે કાગડા સાથે કોણ આવ્યું તો પોપટ તો છેલ્લે કાગડા સાથે પોપટ આવ્યું તો છેલ્લે કાગડા સાથે પોપટ આવ્યું પછી જોઈએ લાંબી ડોકે કોણ આવ્યું તો લાંબી ડોકે કોણ આવ્યું લાંબી ડોકે કોણ આવ્યું તો લાંબી ડોકે બગલો આવ્યો પછી એમાં પણ એ જશે પછી આપણે જોઈએ કે છેલ્લે કાગડા સાથે કોણ આવ્યું છેલ્લે કાગડા સાથે કોણ આવ્યું અહીંયા આપણે લખીશું છેલ્લે જમવાના વાસણો કોણે ગોઠવ્યા જમવાના વાસણો જમવાના વાસણો કોણે ગોઠવ્યા તો જમવાના વાસણો જમવાના વાસણો પેસે ગોઠવ્યા બરાબર ને જમવાના વાસણો કોને ગોઠવ્યા તો જમવાના વાસણો બેસે ગોઠવ્યા બરાબર ને પછી આપણે જોઈએ કે વાલ તને લખલું એમ કહીને ગાય કોને બોલાવે છે વાલ તને લખલું એમ કહીને ગાય કોને બોલાવે છે તો ઊંટને બોલાવે છે તો આપણે લખીશું કેટલા પ્રાણીઓ આવ્યા આઠ તો જમણવારમાં તો વિદ્યાર્થી મિત્રો બાળ મિત્રો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે આ પ્રશ્નોના ઉત્તર આજે જોયા બરાબર તમને લગભગ બધા આવડી ગયા હશે અને ના આવડે તો વિડીયો ફરી જોઈ લેવાનો અને લખી લેવાનો બરાબર હવે આગળના વિડીયોમાં આગળ આપણે જોઈશું નેક્સ્ટમાં કે આ પાર્ટ થ્રી ભણી ચૂક્યા છીએ હવે પાર્ટ ફોરમાં આગળ શું શું છે ફિલ ઇન ધ બ્લેન્ક ખરા ખોટા પછી જોડકા એવું બધું વગેરે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને આગળનું હું તમને સમજાવીશ અને તમે સાથે સાથે લખતા પણ રહેજો અને ઘરે સારી રીતે ભણજો સરસ રીતે તૈયારી કરજો આશા કરું છું કે તમે બધા જ સરસ મજાથી ભણશો લખશો અને સારી એવી નોટબુક પણ બનાવશો અને બહુ જ સરસ પોતાનું કામ કરશો ઓકે થેન્ક યુ